ઉપલેટામાન ભારતનો સામ્યવાદી પક્ષ માર્કસવાદી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પાછા ખેંચો અને પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં સમાવેશ કરો. રાંધણગેસના ડબલ થઈ ગયેલ ભાવ વધારો પાછો ખેંચવા અને રાંધણગેસની સબસિડી ચાલુ કરો. કોરોના મહામારીમાં ફ્રી રસીકરણ કરો અને ઝડપી બનાવો. વેક્સિન બનાવવા સરકારી કંપનીઓને પ્રોત્સાહિત કરો. કોરોના મહામારી સામનો કરવા હોસ્પિટલમાં વ્યવસ્થા કરો અને કોરોનાના સમયગાળામાં બેહાલ થયેલા પરિવારોને માસિક 7.500 રૂપિયા સહાય તેના બેંક ખાતામાં જમા કરો. 3 કાળા કૃષિ કાયદા પરત ખેંચો સહિતની 8 જેટલી માગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સામ્યવાદી માર્કસવાદી પક્ષના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા ઘટકના મંત્રી વિનુભાઈ ઘેરવડા આજ રોજ મામલતદાર કચેરીને સામ્યવાદી પક્ષનું એક આવેદનપત્ર આપવામાં આવેલ. આ આવેદનપત્રમાં અમારી 8 માગણીઓ છે, જેમાં કોરોના મહામારીમાં જે પરિવારોને ખૂબ દુઃખ પડે છે અને બરબાદ થયેલ છે, તેમને માસિક 7,500 રૂપિયા કેશડોલ બેંક ખાતામાં જમા કરાવો. પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવને અંકુશમાં લઈ આવો અને પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં રાખો. રાંધણ ગેસના ભાવ પણ ડબલ થયેલ છે, તે ભાવને પણ નિયંત્રણ કરો અને બંધ પડેલી સબસિડીને ફરી ચાલુ કરો. આ તમામ 8 માગણીઓમાં આજ કૃષિ કાયદો, જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તેની માંગ પૂરી કરો અને MSPનો કાયદો લાગુ કરો. આ તમામ માગણી કરવા માટે આજે રોજ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ મામલતદાર કચેરી આવેદનપત્ર આપેલ છે અને આ 8 માગણીઓને અમે આખા ગુજરાત વ્યાપી આજે આવેદન આપેલ છે.